કોરોનાના કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમ વિધિને દો ખમીર નશીન પરંપરા થોડા સમય માટે અટકી ગઈ છે. પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિ સંસ્કારનો રિવાજ નથી. દૂધમાં સાકરની જેમ પડી ગયેલા પારસી કોમે પણ કોરોના કાળ જીવનના અંતિમ તબક્કાની પરંપરાને તોડી નાખી છે. પારસી પરંપરા પ્રમાણે તેઓ મૃતદેહોને ચિતા પર સુડાવી અગ્નિદાહ આપતા નથી, પરંતુ એક ચોક્કસ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ આ હાલમાં કોરોનાના સમયમાં માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે. પારસી પંચાયતના ટ્રસ્ટી ડોક્ટર યઝદી કરંજિયાએ જણાવ્યું હતું કે ઈરાનમાંથી જ્યારે અમે ભારતમાં અને ગુજરાતમાં પગ મૂક્યો ત્યારથી અમારા પૂર્વજોએ સંકલ્પ કર્યો હતો કે આ ધરતીના વિકાસમાં પ્રમાણિકતાપૂર્વક તમામ સહયોગથી આપીશું. જેણે અમારું રક્ષણ કર્યું છે તેના હિતમાં ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે અમે તેમની પડખે અને તેમની સાથે રહીશું. આજે કોરોના કાળમાં અંતિમ ક્રિયા કરવા માટેની જે ગાઈડલાઇન્સ આપી છે એને અનુસરી રહ્યા છીએ. ગાઈડલાઇન્સ મુજબ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા કરીએ છીએ. અમારી ધાર્મિક ક્રિયા કરતાં તદ્દન વિપરીત છે, જેનાથી અમને દુઃખ થાય છે. પરંતુ અત્યારે કોરોનાની સ્થિતિ જોતા સરકાર જે નિર્ણય લે અને એ લોકોના હિતમાં હોય છે અમે એને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ. પારસી સમાજના એલિસ દારૂવાળાએ જણાવ્યું હતું કે પારસી પ્રજા હંમેશા માનવતાના હિતમાં જીવન જીવે છે. અમને સૌના સુખમાં સુખી અને સૌના દુઃખમાં દુઃખી રહેવાનો અમારો સ્વભાવ છે. આજે અમારા કેટલાય સ્વજનો કોરોના સંક્રમણના કારણે મોતને ભેટ્યા છે, એનું ખૂબ દુઃખ છે. પરંતુ એના કરતાં પણ વિશેષ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા અમે અમારી ધાર્મિક વિધિ પ્રમાણે નથી કરી શકતા એ બાબત પણ અમને આઘાત પહોંચાડે છે. કોઈ પણ પરંપરા કે જે અન્યને હાનિ પહોંચાડી શકે એ પરંપરા નિભાવવી યોગ્ય નથી. સમય અને પરિસ્થિતિ મુજબ ઢળીને આગળ વધવું એ સમયની માંગ છે. કોરોના સંક્રમણમાં મૃતદેહને અગ્નિદાહ આપીને તેની અંતિમ ક્રિયા કરવા માટે જે સૂચન કરવામાં આવ્યું છે તેને અમે સ્વીકારી રહ્યા છીએ, કારણ કે તે સૌના હિતમાં છે. મારું નામ યઝદી નોશિરવાન કરંજિયા. એક શિક્ષક અને એક કલાકાર. કોરોના એકેડેમીને લીધે આ પેન્ડેમિકે આખી દુનિયાને પરેશાન કરી છે, એમાં પારસી સમાજ પણ આવી ગયો. આમ તો અમારા પારસી સમાજની મૃત્યુ વખતની એક વિધિ છે કે શબને દોખમે નશીન, અમે એને ગુજરાતીમાં દોખમે નશીનની ક્રિયા કહીએ છીએ, એ પુના કુંભારિયા આગળ સ્થળ છે ત્યાં આગળના કૂવામાં ત્યાં નક્કી કરેલી જગ્યાઓમાં એને મૂકવામાં આવે છે. અસલ ગીધ એનું ભક્ષણ કરતા હતા, હવે સૂર્યપ્રકાશથી એનું ભક્ષણ થાય છે. આ અમારી પરંપરા છે. પરંતુ આ કોવિડને લીધે, આ પેન્ડેમિકને લીધે સરકારી નિયમોને આધીન કે જેથી અમારે લીધે, પારસી સમાજને લીધે, અન્ય જ્ઞાતિઓને કે અન્ય બિરાદરોને કંઈક હાનિ ન પહોંચે એટલે સરકારે નક્કી કરેલા નિયમ અનુસાર અમે અમારા શબ્દનો નિકાલ ક્રિમેટોરિયમ દ્વારા કરવા રજૂઆત અરે માન્યતા આપી છે. એ સિવાય નવું કંઈ જ નથી મિત્રો. હા, પરંપરા અમે જાળવી છે, હજી પણ જાળવીશું. અત્યારે કંઈ નેચરલ ડેથ થાય છે તો આ રીતે ત્યાં જ એનો નિકાલ કરવામાં આવે છે, અમારી ડુંગરવાડી પર. પરંતુ કોવિડને લીધે જ્યારે મરણ પામે છે કોઈ પારસી, ત્યારે એનો નિકાલ સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણે એનું ક્રિમેટોરિયમ કરવામાં આવે છે, જે અમે સ્વીકાર્યું છે. બસ.